વિધાનસભા 68 માં આજે આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે, ત્યારે હું આજે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું અને જનતાની વચ્ચે મુદ્દાઓ તમામ મુદ્દાઓ લઈને જશું અને જનતાઓ ખૂબ મૂંઝાઈ રહ્યા છે, ખૂબ પીડા જનતાઓને છે. આજે આજે શિક્ષણનો મુદ્દો, આરોગ્યનો મુદ્દો, વીજળીનો મુદ્દો, રોડ રસ્તાનો મુદ્દો, સુખાકારીનો મુદ્દો, મુદ્દાની વાત કરીએ તો મુદ્દા ખૂટે મત જતી. તમામ મુદ્દાની વચ્ચે એક યુવા ચહેરો જશે અને લોકોના એ મુદ્દાઓ સાંભળશે અને લોકોના એ મુદ્દા હવે વિધાનસભાના ગૃહ ઉપર પહોંચાડી અને ત્યાં એ મુદ્દાઓનો અવાજ ઉપાડવાની જરૂરિયાત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ મને વિશાળ તક આપી છે ત્યારે હું ચોક્કસ એને પૂરી કરીશ. અત્યારે સંગઠનની વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો કે આજે નાનકડા એવા મેસેજથી લોકો અહીંયા કાર્યકર્તાઓ, વિશાળ કાર્યકર્તાઓ સ્વાગત કરવા માટે આવ્યા છે. મુખ્ય મુદ્દા શિક્ષણ છે, આરોગ્ય છે, વીજળી છે, રોડ રસ્તા છે. આ મુદ્દાઓને સાથે રાખી અને આ ચૂંટણી લડવામાં આવશે. સુદાનભાઈ ગઢવીને સમગ્ર ગુજરાત ચાહી રહ્યું છે. આજે 70 લાખથી વધારે લોકોએ કીધું કે મારા મુખ્યમંત્રી આવા હોવા જોઈએ. ત્યારે આજે અમારી પણ નૈતિક ફરજ છે કે અમારી આ વિધાનસભા 68 ની સીટ જીતાડી અને સુદાનભાઈને મુખ્યમંત્રી બનાવીએ.